जय अंबे, गुड मॉर्निंग विद्यार्थी मित्रों। लास्ट लेक्चर में आपणे दृढ़ पदार्थ एटले शू, दृढ़ पदार्थनी स्थानांतरित गति, चाक गति अने स्थानांतरित अने चाक गतिनी मिश्रित गति विषे अभ्यास कर्यो हतो, बराबर छे। आजे ध्यान आपजो के अगाउ आपणे लास्ट लेक्चर में आपणे कणोनुं बनेलुं तंत्र एटले शुं एना विषे अभ्यास करी गया, बराबर छे। के कणोनुं तंत्र एटले शुं, कणोनुं तंत्र एटले शुं, तो एक करता वधारे कणो भेगा मळीने शुं बनावशे, कणोनुं तंत्र जेने आपणे पदार्थ कहीए छीए, बराबर छे, जे आपणे अगाउ समजी गया छीए, बराबर छे। तो आ रीते लखी शकाय के एकबीजा साथे आंतरक्रिया करी सके तेवा, एक बीजा साथे आंतरक्रिया करी सके तेवा एक करता वधारे कणोना समूहने, एक करता वधारे कणोना समूहने कणोनुं तंत्र कहे छे, बराबर छे। कणोनुं तंत्र एटले के जो एक करता वधारे कणो भेगा मळीने जे पदार्थ बनशे ए पदार्थने आपणे कणोनुं बनेलुं तंत्र कही शकीए, बराबर छे। तो प्रॉपर व्याख्या आवशे एकबीजा साथे आंतरक्रिया करी शके तेवा एक करता वधारे कणोना समूहने कणोनुं तंत्र कहे छे, क्लियर छे, ओके। हवे समजो मित्रों, अगाउनो आपणो टॉपिक छे द्रव्यमान केन्द्र, टॉपिकनुं नाम छे द्रव्यमान केन्द्र। द्रव्यमान केन्द्र एटले शुं ते समझिए। इंग्लिश में द्रव्यमान केन्द्र ने कहेवामां आवे छे सेंटर ऑफ मास, इंग्लिश में द्रव्यमान केन्द्र ने कहेवामां आवे छे सेंटर ऑफ मास, बराबर छे। एक एक्जाम्पल आपूं, मानी लेवं के मारी पासे बॉल छे, मानी लेवं के मारी पासे कोई एक दड़ो छे, बॉल छे, बराबर छे। हवे एने हुं घुमावीने मतलब आ रीते, बराबर छे, घुमावीने ऊपर तरफ फेंकू छू, घुमावीने ऊपर तरफ शुं करू छू, फेंकू छू, थई जावे छे। मानी लेवं के मारी पासे एक दड़ो छे, ए दड़ाने घुमावीने ऊपर तरफ गति कराऊं छू, ऊपर तरफ फेंकू छू, थई जावे छे। तो बोलो बॉल ए आ रीते गति करशे, बॉल ए आ रीते गति करशे, आइडिया आवे छे। जो घुमावीने ऊपर फेंका तो बॉल ए आ रीते गति करशे। आ बॉल एक पदार्थ छे, एक पदार्थ छे एनो मतलब एक करता वधारे कणोनुं बनेलुं तंत्र छे एम कही शकाय, आइडिया आवे छे। बॉल ए पदार्थ छे एनो मतलब एक करता वधारे कणोनुं बनेलुं तंत्र छे, क्लियर छे। हवे ज्यारे बॉलने घुमावीने એટલે કે ફેરવીને ઉપર તરફ ગતિ કરાવવામાં આવે તો ગોળ 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 ફરતો ફરતો ઉપર જશે, બરાબર છે, આ પ્રકારે ઉપર તરફ ગતિ કરશે, ક્લિયર છે। માની લેમ કે એમાંથી કોઈ એક કણ જ્યારે મારે હાથમાં છે ત્યારે મેં લઈ લીધો છે, એ કણની ગતિનું મારે વર્ણન કરવું છે, સમજો। જ્યારે બોલ મારા હાથમાં છે માની લેમ કે આ બોલપેન મારા હાથમાં છે, એને હું ઘુમાવીને ઉપર તરફ ગતિ કરું છું, તો બોલો આ રીતે ગતિ થશે, બરાબર છે। અહીંયા એક કણ મેં લઈ લીધો, એ કણની મારે વાત કરવી છે, એ કણની મારે ગતિનું વર્ણન કરવું છે, બરાબર છે। તો જ્યારે મારો બોલ ઉપર તરફ ગતિ કરશે ત્યારે તેનો ગતિપથ આ આકાર હશે, ગતિપથ આ આકાર હશે, તો ક્યારેક કણ અહીંયા હશે, ક્યારેક અહીંયા આવી જશે, ક્યારેક અહીંયા હશે, ક્યારેક અહીંયા આવી જશે, એનો મતલબ કણનું સ્થાન પણ શું થયા કરશે, બદલાયા કરશે, આઈડિયા આવે છે, છે કોને પ્રોબ્લેમ। તો ધ્યાન આપજો મિત્રો, જ્યારે પણ પદાર્થ આ રીતે ગતિ કરતું હોય તો ત્યારે પદાર્થમાં રહેલા કણની, કોઈ કણની ગતિનું વર્ણન કરવું અઘરું છે, એટલે આવે છે। જ્યારે પણ પદાર્થ આ રીતે ગતિ કરતું હોય ત્યારે જો મેં કોઈ કણ લીધેલો હોય તો કોઈ એક કણની ગતિનું વર્ણન કરવું અઘરું છે, આઈડિયા આવે છે। એના માટે સેન્ટર ઓફ માસ એટલે કે દ્રવ્યમાન કેન્દ્રનો ઉપયોગ કરવામાં આવે છે। દ્રવ્યમાન કેન્દ્રનો મતલબ શું થશે, આ પદાર્થ છે એ પદાર્થનો જે મિડલ પોઈન્ટ, તો આ થશે તેનું દ્રવ્યમાન કેન્દ્ર, બરાબર છે। હવે જ્યારે બોલ ઘૂમતો જાય છે ત્યારે દ્રવ્યમાન કેન્દ્ર એઝ ઇટ ઇઝ એ જ જગ્યા પર રહેશે, દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન બદલાશે નહીં। પણ જો દ્રવ્યમાન કેન્દ્ર સિવાયનો કોઈ કણ લેવા તો વર્તુળાકાર ગતિ દરમિયાન તે કણનું સ્થાન દરેક ક્ષણે શું થયા કરશે, બદલાયા કરશે,
બરાબર છે? તો આવી જો પદાર્થ આ રીતે ગતિ કરતો હોય અને એ પદાર્થની જો કોઈ કર્ણની ગતિની ચર્ચા કરવી હોય તો એ અઘરું બને છે, જેને કારણે દ્રવ્યમાન કેન્દ્ર પરથી પદાર્થની ગતિનું વર્ણન ઇઝીલી રીતે કરી શકાય એ માટે દ્રવ્યમાન કેન્દ્ર જરૂરી છે. બરાબર છે? તો એ માટે સેન્ટર ઓફ માસનો અભ્યાસ કરવામાં આવે છે અને એના પરથી આપણે આ કર્ણની ગતિનો અભ્યાસ કરી શકીએ. ક્લિયર છે? ઓકે, ચાલો. તો દ્રવ્યમાન કેન્દ્ર એટલે શું? તો સમજો, કણોનું બનેલું તંત્ર વ્યાખ્યા, દ્રવ્યમાન કેન્દ્રની વ્યાખ્યા. બોલ એ પણ એક પ્રકારનું શું છે? પદાર્થ. પદાર્થ એટલે કે કણોનું બનેલું તંત્ર. તો સમજો મિત્રો, કણોનું બનેલું તંત્ર સ્થિર હોય કે ગતિમાં હોય, સ્થિર હોય કે ગતિમાં હોય, ત્યારે તેનું સમગ્ર દળ, ત્યારે તેનું સમગ્ર દળ, આ દ્રવ્યમાન કેન્દ્ર, સેન્ટર ઓફ માસ, આગળ પણ ચેપ્ટર નંબર 2 ઉલ્લેખ થયો હતો. બરાબર છે? ઓકે. હોય ત્યારે તેનું સમગ્ર દળ જે બિંદુ પાસે કેન્દ્રિત થયેલ હોય, જે બિંદુ પાસે કેન્દ્રિત થયેલ હોય તેને તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર કહે છે. બરાબર છે? જો પદાર્થ સ્થિર અવસ્થામાં હોય, પદાર્થ એટલે કે કણોનું બનેલું તંત્ર સ્થિર અવસ્થામાં હોય કે ગતિમાન અવસ્થામાં હોય, આ દરમિયાન સમગ્ર પદાર્થનું દળ જે બિંદુ આગળ કેન્દ્રિત થયેલું હોય તે બિંદુને તે તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર કહે છે. ક્લિયર છે? જુદા જુદા પદાર્થોના દ્રવ્યમાન કેન્દ્ર, એનો મતલબ કે જુદા જુદા પદાર્થોનું સમગ્ર દળ કયા બિંદુ આગળ કેન્દ્રિત થયેલું છે, જુદા જુદા પદાર્થોનું દ્રવ્યમાન કેન્દ્ર કયા સ્થાન પર છે, એ પણ આપણે અગાઉ અભ્યાસ કરીશું. બરાબર છે? ઓકે, તો ધ્યાન આપજો. ત્યાર પછીની થિયરી છે દ્રવ્યમાન કેન્દ્ર માટેની, કે જો મારી પાસે 2 કણોનું બનેલું તંત્ર હોય તો તેનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હશે? તો એક પરિમાણમાં, આ થિયરી આવડી ગઈ તો આના પછીની 3-4 થિયરી આવડી જશે. એક પરિમાણમાં 2 કણોના બનેલા તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર, એક પરિમાણમાં 2 કણોના બનેલા તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર, જે કણોનું બનેલું તંત્ર છે એમાં માત્ર કેટલા કણો આવેલા છે? 2 કણો. બરાબર છે? અને એક પરિમાણ એનો મતલબ કે માત્ર એક જ અક્ષને અનુલક્ષીને સુરેખ પથ પર, માની લેમ કે એક પરિમાણ એટલે કે એક જ અક્ષ આવશે એક્સ અક્ષ. બરાબર છે? દ્વિપરિમાણ તો એક્સ વાય, ત્રિપરિમાણ તો એક્સ વાય ઝેડ. બરાબર? પણ અહીંયા છે મારું એક પરિમાણમાં 2 કણોના બનેલા તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર. સમજો, માની લઉં કે મારી પાસે એક્સ અક્ષ પર 2 કણો આવેલા છે. એક કણનું દળ છે m1 જેટલું અને બીજા કણનું દળ છે m2 જેટલું. આ થશે ઉગમ બિંદુ O. બરાબર છે? તો લખી દઉં કે આકૃતિમાં જે દર્શાવેલું છે એ લખવાનું છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે માની લઉં કે m1 કણવાળો પદાર્થ એ ઉગમ બિંદુથી x1 જેટલા અંતરે છે. બરાબર છે? અને m2 દળવાળો પદાર્થ એ ઉગમ બિંદુથી x2 જેટલા અંતરે છે. ક્લિયર છે? m1 દળવાળો પદાર્થ એ ઉગમ બિંદુથી x1 જેટલા અંતરે છે અને m2 દળવાળો પદાર્થ એ ઉગમ બિંદુથી x2 જેટલા અંતરે છે. ક્લિયર છે? તો લખી દઉં કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ધારો કે m1 અને m2 દળ ધરાવતા બે કણો એ ઉગમ બિંદુથી અનુક્રમે x1 અને x2 અંતરે x અક્ષ ઉપર આવેલા છે. બરાબર છે? આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ધારો કે m1 અને m2 દળ ધરાવતા 2 કણો x અક્ષ ઉપર ઉગમ બિંદુ
ओ थी अनुक्रमे एक्स वन अने एक्स टू अंतरे आवेला छे। क्लियर? आकृति में दर्शाव्या प्रमाणे धारो कि एम वन अने एम टू दर धरावता बे कणों अनुक्रमे उगम बिंदु थी एक्स वन अने एक्स टू अंतरे आवेला छे। क्लियर? आ बे कणों थी एक शू बनेलू छे? तंत्र। आ बे कणों थी एक शू बनेलू छे? तंत्र। तो मानी लेव कि आ बे कणों थी बनेला तंत्रनू, समझो आ बे कणों एम वन अने एम टू थी बनेला तंत्रनू द्रव्यमान केन्द्र ए उगम बिंदु थी एक्स अंतरे छे। धारी लेव कि धारो कि आ बे कणों थी बनेला तंत्रनू द्रव्यमान केन्द्र ए उगम बिंदु थी एक्स अंतरे छे। द्रव्यमान केन्द्र ए आ अंतरे छे। द्रव्यमान केन्द्र एटले के सेंटर ऑफ मास, बराबर छे? तो ध्यान आपजो मित्रों के आ बे कणों एम वन अने एम टू थी बनेल तंत्रनू द्रव्यमान केन्द्र ए उगम बिंदु ओ थी एक्स अंतरे छे, बराबर छे? उगम बिंदु ओ थी एक्स अंतरे छे। तो एक्स बराबर आ इक्वेशन तमारे याद राखवू पड़शे। आ इक्वेशन याद रहेशे तो एक परिमाणी जगह द्विपरिमाण होय, त्रिपरिमाण होय, दरेके दरेक इजीली तमे मेळवी शकशो। जो आ थियरी आवड़ी गई तो आना पछीनी बंने थियरी तमने इजीली आवड़ी जशे, बराबर छे? तो एक्स बराबर एम वन एक्स वन प्लस एम टू एक्स टू अपॉन एम वन प्लस एम टू, बराबर छे? एक्स बराबर एम वन एक्स वन प्लस एम टू एक्स टू अपॉन एम वन प्लस एम टू। आ थशे द्रव्यमान केन्द्रनुं स्थान एक्स, बराबर छे? एक्स बराबर एम वन एक्स वन प्लस एम टू एक्स टू अपॉन एम वन प्लस एम टू। अहींया सुधी क्लियर छे? छे कोई प्रॉब्लम? ओके। आ एक्स ने आरसीएम वडे पण दर्शाववामां आवे छे। एक्स ने आरसीएम वडे पण दर्शाववामां आवे छे। तो आरसीएम बराबर पण एम वन एक्स वन प्लस एम टू एक्स टू अपॉन एम वन प्लस एम टू लखी शकाय, बराबर छे? ओके। हवे समझो मित्रों, एक्स ए द्रव्यमान केन्द्रनुं स्थान, आरसीएम ए द्रव्यमान केन्द्रनुं स्थान छे, बराबर छे? बराबर छे? ओके। चलो हवे जे मारी पासे बे कणो छे, हवे जो मारी पासे बे कणो छे एम वन अने एम टू, मानी लेव के बन्ने कणोनो दर समान छे। मानी लेव के आ कण पण 0.5 ग्राम अने आ कण पण 0.5 ग्राम नो छे। एनो मतलब के बन्ने कणोना दर समान छे। हवे जो बन्ने कणोना दर समान होय तो तेनु द्रव्यमान केन्द्र क्या अंतरे आवशे? तो एना माटे शोधीए के धारो के बन्ने कणो ना दर समान छे, बन्ने कणोना दर समान छे, माटे एम वन बराबर एम टू बराबर एम लखी शकाय, बराबर छे? एम वन बराबर एम टू बराबर एम लखी शकाय। जे एम वन बराबर एम टू बराबर एम, तो एक्स बराबर एम वन नी जगह एम, तो एम एक्स वन प्लस एम एक्स टू ओपॉन एम प्लस एम थशे, बराबर छे? अंशमांथी एम कॉमन निकळशे। तो एक्स आरसीएम अथवा तो एक्स बराबर एम कॉमन कौंसमां आવશે एक्स वन प्लस एक्स टू बाय एम प्लस एम, एटले के ट्वाइस एम थई जशे, बराबर छे? एम एम कैंसल। क्लियर? एम एम कैंसल माटे एक्स बराबर एक्स वन प्लस एक्स टू बाय टू थशे। क्लियर छे? एक्स बराबर एक्स वन प्लस एक्स टू बाय टू थशे। क्लियर छे? छे कोई प्रॉब्लम? तो एना पछी एवुं लखी शकाय के जो बन्ने पदार्थ बन्ने कणोना दर समान होय तो तेना द्रव्यमान केन्द्रनुं स्थान, जो बन्ने कणोना दर समान होय तो तेना द्रव्यमान केन्द्रनुं स्थान ए कणोने जोड़ता रेखाखंड पर मध्यममां आवेलुं हशे, तेना मध्य बिंदु आगळ हशे। शा माटे? तो बन्ने अंतरनुं सरेराश छे, सरेराश एटले के मिडल पॉइंट आवशे, बराबर छे? तो आना परथी आवुं लखी शकाय के आम समान दळना बे कणोनुं
द्रव्यमान केंद्र ते बन्ने कणों ने जोड़ता रेखाखंड पर मध्यम में आवेलू होय छे। बराबर छे, मानी लें के एम वन कण वालों 8 मीटर अंतरे छे अने एम टू वालों 10 मीटर अंतरे छे। बराबर छे, तो एनु सरेराश, तो जो बन्ने कणों ना दर समान होय तो 8 + 10/2 थशे एटले के 18/2 थशे। 2 × 9 = 18, तो 9 मीटर थशे। बराबर छे, तो बन्ने नी क्यां हशे, वच्चे हशे 9 मीटर। आइडिया आवे छे? तो जो बन्ने कणों ना दर समान होय तो ए बे कणों द्रव्यमान केन्द्र ते बन्ने कणों ने जोड़ता रेखाखंड पर मध्यम में आवेलू होय छे। मानी लेव कि आ छे मारो एम वन, आ छे मारो एम टू, जो बन्ने कणों ना दर समान तो तेनु द्रव्यमान केन्द्र बन्ने कणों ने जोड़ता रेखाखंड पर मध्यम में आवेलू होय छे। सेंटर ऑफ मास आ बिंदु आकर हशे। क्लियर? ओके, चलो आ आपणे एक परिमाण में बे कणों बनेला तंत्रना द्रव्यमान केन्द्रना स्थान विषे बात करी। बराबर छे, मानी लो कि एक परिमाण में मारी पासे एन कण होय, आज रीते एक परिमाण में एन कणों होय, एक परिमाण में एन कणों होय। बराबर छे, मानी लो कि एन कणों दल अनुक्रमे एम वन, एम टू, अप टू एम एन छे। बराबर छे, एक परिमाण एटले के एक्स अक्ष पर मानी लेम के मारी पासे एन कणों छे, एन कणों ना दल अनुक्रमे एम वन, एम टू, एम थ्री, अप टू एम एन जेटला हशे। बराबर छे, आ कणों ना उगम बिंदु थी आ दल धरावता कणों ना एक्स अक्ष पर, एक्स अक्ष पर उगम बिंदु ओ थी अंतर अनुक्रमे दर छे एम वन, एम टू, अप टू एम एन, तो अंतर मानी लेव कि ओ थी अनुक्रमे छे एक्स वन, एक्स टू, अप टू एक्स एन। अहींया सुधी क्लियर छे? छे कोई प्रॉब्लम? ओके, तो एन कणोना बनेला तंत्रनु द्रव्यमान केन्द्र, एन कणोना बनेला तंत्रनु द्रके, द्रक एटले के द्रव्यमान केन्द्र एक्स बराबर, बोलो बे कणों हता तो एम वन एक्स वन प्लस एम टू एक्स टू अपॉन एम वन प्लस एम टू। बराबर छे, अहींया एन कणों छे तो एम वन एक्स वन प्लस एम टू एक्स टू प्लस अप टू, अप टू अप टू प्लस एम एन एक्स एन थशे अपॉन एम वन प्लस एम टू प्लस अप टू, अप टू अप टू प्लस एम एन થશે। આઈડિયા આવે છે? ઓકે, તો જો એક પરિમાણમાં બે કણો આવેલા હોય તો એન કણો, સોરી એન કણો આવેલા હોય તો એન કણો, કણોના બનેલા તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર એક્સ બરાબર એમ વન એક્સ વન પ્લસ એમ ટુ એક્સ ટુ પ્લસ એમ થ્રી એક્સ થ્રી પ્લસ અપ ટુ પ્લસ એમ એન એક્સ એન બરાબર છે ઓપન એમ વન પ્લસ એમ ટુ પ્લસ એમ થ્રી પ્લસ અપ ટુ પ્લસ એમ એન. અહીંયા સુધી ક્લિયર છે? છે કોઈ પ્રોબ્લેમ? ઓકે, તો એક્સ બરાબર અને સમ્મેશનના ફોર્મમાં લખીએ તો સમ્મેશન આઈ ઇક્વલ ટુ વન ટુ એન એમ આઈ એક્સ આઈ લખી શકાય. એનો મતલબ કે એકથી એન સુધીના પદોનો સરવાળો, સમ્મેશન આઈ ઇક્વલ ટુ વન ટુ એનનો મતલબ શું થશે? એકથી એન સુધીના પદોનો સરવાળો એમ આઈ એમ વન એક્સ વન પ્લસ એમ ટુ એક્સ ટુ પ્લસ અપ ટુ એમ એન એક્સ એન. ક્લિયર છે? એવી જ રીતે છેદમાં સમ્મેશન આઈ ઇક્વલ ટુ વન ટુ એન એમ આઈ લખી શકાય. ક્લિયર છે? છે કોઈ પ્રોબ્લેમ? ઓકે, માની લે કે ધારો કે તંત્રનું કુલ દળ, ધારો કે તંત્રનું કુલ દળ, કુલ દળ એટલે કે સમ્મેશન આઈ ઇક્વલ ટુ વન ટુ એન એમ આઈ બરાબર એમ વન પ્લસ એમ ટુ પ્લસ અપ ટુ એમ એન બરાબર કેપિટલ એમ છે. બરાબર છે, કે ધારો કે તંત્રનું કુલ દળ એમ વન પ્લસ એમ ટુ પ્લસ અપ ટુ એમ એન બરાબર કેપિટલ એમ છે, તો ઇક્વેશન બની જશે એક્સ બરાબર સમ્મેશન આઈ ઇક્વલ ટુ વન ટુ એન એમ આઈ એક્સ આઈ અપોન કેપિટલ એમ. તો જો એક પરિમાણમાં એન કણો આવેલા હોય તો એન કણોના તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર શોધવા માટેનું સૂત્ર છે એક્સ બરાબર સમ્મેશન ઓફ
I equal to 1 to n mi xi upon m. Clear છે? Clear છે? છકો પ્રોબ્લેમ? જ્યાં m એ તંત્રનો કુલ દળ છે. m એ તંત્રમાં આવેલા કણોનો કુલ દળ છે. Clear? Okay. ચાલો આ વાત થઈ આપણી એક પરિમાણમાં જો બે કણો હોય અથવા તો જો એક પરિમાણમાં જો n કણો હોય તો તેનું દ્રવ્યમાન કેન્દ્ર નક્કી કરવા માટેની રીત બરાબર છે. જો આ થિયરી આવડી ગઈ તો સમજો તમને બીજી થિયરી પણ આવડી ગઈ અને ત્રીજી પણ આવડી ગઈ. એક પરિમાણની વાત કરી, હવે આપણે દ્વિપરિમાણની વાત કરીશું. તો દ્વિપરિમાણમાં કણોના તંત્રોનું દ્રવ્યમાન કેન્દ્ર દ્વિપરિમાણમાં કણોના તંત્રોનું દ્રવ્યમાન કેન્દ્ર બરાબર છે. દ્વિપરિમાણ મિત્રો, દ્વિપરિમાણ એટલે બે અક્ષ આવશે, એક્સ અક્ષ અને વાય અક્ષ બરાબર છે. દ્વિપરિમાણ એટલે બે અક્ષ આવશે, એક્સ અક્ષ અને વાય અક્ષને અનુલક્ષીને પદાર્થ ગતિ કરતો હશે બરાબર છે. માની લઉં કે ધારો કે ત્રણ કણો છે મારી પાસે જે એક્સ વાય સમતલ એટલે કે દ્વિપરિમાણમાં આવેલા છે. આ છે મારો વાય અક્ષ અને આ છે મારો એક્સ અક્ષ. આ થશે મારું ઉગમ બિંદુ ઓ બરાબર છે. માની લઉં કે મારી પાસે ત્રણ કણો છે, એક કણ આ, બીજો કણ અને આ ત્રીજો કણ બરાબર છે. તો ધારો કે કોઈ ત્રણ કણો, ધારો કે કોઈ ત્રણ કણો એક્સ વાય સમતલમાં આવેલા છે અથવા તો દ્વિપરિમાણમાં આવેલા છે બરાબર છે. ધારો કે કોઈ ત્રણ કણો એ એક્સ વાય સમતલમાં આવેલા છે. માની લઉં કે પહેલા કણનું દળ છે એમ વન, બીજા કણનું દળ છે એમ ટુ અને ત્રીજા કણનું દળ છે એમ થ્રી બરાબર છે. એક્સ વાય સમતલમાં ત્રણ કણો આવેલા છે. પહેલા કણનું દળ છે એમ વન, બીજા કણનું દળ છે એમ ટુ અને ત્રીજા કણનું દળ છે એમ થ્રી. આ એમ વન કણવાળા પદાર્થના યામ છે. બોલો દ્વિપરિમાણમાં એટલે એક્સ અને વાય બંને યામ આવશે બરાબર છે. તો એમ વન વાળાના યામ છે, એક્સ યામ છે એક્સ વન અને વાય યામ છે વાય વન બરાબર છે. એમ ટુ વાળાના યામ છે, એક્સ યામ છે એક્સ ટુ અને વાય યામ છે વાય ટુ બરાબર છે. એમ થ્રી વાળાના યામ છે, એક્સ યામ છે એક્સ થ્રી અને વાય યામ છે વાય થ્રી. અહીંયા સુધી ક્લિયર છે? તો લખી નાખીએ કે ધારો કે ત્રણ કણો, ધારો કે ત્રણ કણો એમ વન, એમ ટુ અને એમ થ્રી દળ ધરાવતા કણોના યામ અનુક્રમે એમ વનના છે એક્સ વન વાય વન બરાબર છે, એમ ટુના છે એક્સ ટુ વાય ટુ બરાબર અને એમ થ્રીના છે એક્સ થ્રી વાય થ્રી છે બરાબર છે. ધારો કે ત્રણ કણો એમ વન, એમ ટુ અને એમ થ્રી દળ ધરાવતા કણોના યામ અનુક્રમે એમ વનના યામ છે એક્સ વન વાય વન, એમ ટુના યામ છે એક્સ ટુ વાય ટુ અને એમ થ્રીના યામ છે એક્સ થ્રી વાય થ્રી. ક્લિયર છે? છે કોઈ પ્રોબ્લેમ? ઓકે. માની લઉં કે આ જે ત્રણ કણો બની ભેગા મળીને તંત્ર બને છે, આ જે ત્રણ કણો ભેગા મળીને તંત્ર બને છે એ તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર આ બિંદુ આગળ છે. દ્રવ્યમાન કેન્દ્ર આ બિંદુ આગળ છે અને એનો એક્સ યામ છે એક્સ અને વાય યામ છે વાય બરાબર છે. બરાબર છે. તો જો આ ત્રણ કણોના, જો આ ત્રણ કણોના બનેલા તંત્રનું, જો આ ત્રણ કણોના બનેલા તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર એક્સ વાય હોય, જો આ ત્રણ કણોના બનેલા તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર એક્સ, દ્રવ્યમાન કેન્દ્રના યામ એક્સ વાય હોય તો સમજો એક્સ વાય બરાબર, બોલો એક પરિમાણમાં શું હતું આપણી પાસે?
एम वन एक्स वन प्लस एम टू एक्स टू अपन एम वन प्लस एम टू शा माटे तो कण ए एक ज अक्ष ने अनुलक्षी ने एक्स अक्ष पर हतो बराबर छे अहींया मारी पासे त्रण कणो छे अने समतल में है एट्ले कि एक्स वाई अक्ष ने अनुलक्षी ने द्विपरिमाण में है बराबर है तो अँ शू आ बोलो पहला कण नो दर है एम वन एना याम से पेला में खाली एक्स वन तो एम वन एक्स वन लखेलू अँसे एक्स वन वाई वन बराबर है बीजा वत्ता पेला में एम टू एक्स टू अँसे एम टू एक्स टू वाई टू क्लियर है क्लियर है ओके तीजो कण नो दर है एम थ्री आवशे एक्स थ्री वाई थ्री क्लियर छेद में पेला में तो एम वन प्लस एम टू अहीं त्रण कणों से तो आवशे एम वन प्लस एम टू प्लस एम थ्री बराबर है एम वन प्लस एम टू प्लस एम थ्री क्लियर चलो तो एक्स वाई एज इट बराबर बोलो अरे हूँ गुणी नाखू एम वन ने एम टू ने गुणी नाखू एम थ्री ने गुणी नाखू तो एम वन आनी साथे गुणाशे आनी साथे एक्सयाम साथे पण गुणाशे वाईयाम साथे पण गुणाशे तो एक्सयाम थई जशे एम वन एक्स वन अने वाईयाम थई जशे एम वन वाई वन बराबर छे वत्ता एक्सयाम थई जशे एम टू एक्स टू अने वाईयाम थई जशे एम टू वाई टू बराबर छे वत्ता एक्सयाम थई जशे एम थ्री एक्स थ्री अने वाईयाम थई जशे एम थ्री वाई थ्री बराबर छे छेदमां एम वन प्लस एम टू प्लस एम थ्री बराबर छे चलो हवे समझो एक्सयाम वाईयाम एक्सयाम वाईयाम एक्सयाम वाईयाम वच्चे छे सरवाळानी निशानी जो आवो होय तो एक्सयाम नो सरवाळो एक्सयाम साथे थशे अने वाईयाम नो सरवाळो वाईयाम साथे थशे बराबर छे एक्सयाम नो सरवाळो एक्सयाम साथे थशे अने वाईयाम नो सरवाळो वाईयाम साथे थशे तो एक्स वाई बराबर एक्सयाम नो सरवाळो एक्सयाम साथे करता पहेलू छे एम वन एक्स वन बीजू छे एम टू एक्स टू अने त्रीजू छे एम थ्री एक्स थ्री बराबर छे आमा वाई एक्सयाम नो सरवाळो एक्सयाम साथे अल्पविराम वाईयाम नो सरवाळो वाईयाम साथे तो एम वन वाई वन प्लस एम टू वाई टू प्लस एम थ्री वाई थ्री आखाना छेदमां एम वन प्लस एम टू प्लस एम थ्री बराबर छे ओके तो एक्स वाई बराबर हवे समझो आखाना छेदमां एम वन प्लस एम टू प्लस एम थ्री छे एनो मतलब एक्सयामना छेदमां पण छे अने वाईयामना छेदमां पण छे तो बंने ने पर्सनली आपी दईए छेद बराबर छे तो एक्सयाम थई जशे एम वन एक्स वन प्लस एम टू एक्स टू प्लस एम थ्री एक्स थ्री अपॉन एम वन प्लस एम टू प्लस एम थ्री थशे बराबर छे एवी ज रीते वाईयाम पण बनी जशे एम वन वाई वन प्लस एम टू वाई टू प्लस एम थ्री वाई थ्री अपॉन एम वन प्लस एम टू प्लस एम थ्री थशे बराबर छे बन्नेना छेदमां एम वन प्लस एम टू प्लस एम थ्री आपी दीधो क्लियर छे हवे ध्यान आपजो मित्रों डाबी बाजू छे मारी पासे एक्सयाम वाईयाम वच्चे छे इज इक्वल टू जमणी बाजू पण मारी पासे छे एक्सयाम वाईयाम बराबर छे हवे जो बन्ने बाजू एक्स वाई याम होय अने जो वच्चे इज इक्वल टू नी निशानी होय तो एक्सयाम ने एक्सयाम साथे सरखावी शकाय अने वाईयाम ने वाईयाम साथे सरखावी शकाय बराबर छे आईडिया आवे छे आ बाजू छे एक्स वाई याम आ बाजू छे एक्स वाई याम जो वच्चे इज इक्वल टू होय अने बन्ने बाजू एक्स वाई याम होय तो एक्सयाम ने एक्सयाम साथे सरखावी शकाय अने वाईयाम ने वाईयाम साथे सरखावी शकाय बराबर छे तो एक्सयाम ने एक्सयाम साथे सरखावता एक्स बराबर बोलो शू आवशे एम वन एक्स वन प्लस एम टू एक्स टू प्लस एम थ्री एक्स थ्री ओपॉन एम वन प्लस एम टू प्लस एम थ्री बराबर छे अने वाईयाम शू आवशे वाई बराबर एम वन वाई वन प्लस एम टू वाई टू प्लस एम थ्री वाई थ्री ओपॉन एम वन प्लस एम टू प्लस एम थ्री क्लियर छे કોઈ પ્રોબ્લેમ ઓકે ચાલો હવે જેવી રીતે અહીંયા મને મળેલ હતો એક્સ બરાબર એમ વન એક્સ વન પ્લસ એમ ટુ એક્સ ટુ અપોન એમ વન પ્લસ એમ ટુ
એવી જ રીતે અહીંયા મને એક્સિયમ મળે છે એમ ત્રણ કણો છે માટે એક્સિયમ મળે છે એમ વન એક્સ વન પ્લસ એમ ટુ એક્સ ટુ પ્લસ એમ થ્રી એક્સ થ્રી ઓપન એમ વન પ્લસ એમ ટુ પ્લસ એમ થ્રી અને વાયમ મળે છે એમ વન વાય વન પ્લસ એમ ટુ વાય ટુ પ્લસ એમ થ્રી વાય થ્રી ઓપન એમ વન પ્લસ એમ ટુ પ્લસ એમ થ્રી. હવે સમજો કે એક પરિમાણમાં આપણે એવી વાત કરી કે મારી પાસે જે બે કણો હતા એ બંને કણોના દળ સમાન હોય તો એમ વન બરાબર એમ ટુ બરાબર એમ થશે. તો અહીંયા મારી પાસે ત્રણ કણો છે તો ધારી લેવું કે ધારો કે ત્રણેય કણોના દળ સમાન હોય. જો ત્રણેય કણોના દળ સમાન હોય તો જો ત્રણેય કણોના દળ સમાન હોય તો બોલો એક કણ છે એમ વન, બીજો કણ છે એમ ટુ, ત્રીજો કણ છે એમ થ્રી. ત્રણેય કણોના દળ સમાન છે માટે એમ વન ઇઝ ઇક્વલ ટુ એમ ટુ ઇઝ ઇક્વલ ટુ એમ થ્રી ઇઝ ઇક્વલ ટુ એમ લખી શકાય. બરાબર છે, બરાબર છે. ઓકે, તો એક્સિયમ છે મારી પાસે એમ વન એક્સ વન પ્લસ એમ ટુ એક્સ ટુ પ્લસ એમ થ્રી એક્સ થ્રી ઓપન એમ વન પ્લસ એમ ટુ પ્લસ એમ થ્રી. તો એમ વનની જગ્યા આવશે એમ એક્સ વન પ્લસ એમ એક્સ ટુ પ્લસ એમ એક્સ થ્રી ઓપન એમ પ્લસ એમ પ્લસ એમ. બરાબર છે, અંશમાં એમ કોમન નીકળશે, આવશે એક્સ વન પ્લસ એક્સ ટુ પ્લસ એક્સ થ્રી ઓપન થ્રી એમ. બરાબર છે, એમ એમ કેન્સલ તો એક્સિયમ થઈ જશે એક્સ વન પ્લસ એક્સ ટુ પ્લસ એક્સ થ્રી ઓપન થ્રી. ક્લિયર છે, એક્સિયમ થઈ જશે એક્સ વન પ્લસ એક્સ ટુ પ્લસ એક્સ થ્રી ઓપન થ્રી. એવી જ રીતે વાયમ, તો વાયમ બરાબર છે મારી પાસે એમ વન વાય વન પ્લસ એમ ટુ વાય ટુ પ્લસ એમ થ્રી વાય થ્રી ઓપોન એમ વન પ્લસ એમ ટુ પ્લસ એમ થ્રી. એમ વન બરાબર એમ ટુ બરાબર એમ થ્રી બરાબર એમ લેતા વાયમ થઈ જશે એમ વાય વન પ્લસ એમ વાય ટુ પ્લસ એમ વાય થ્રી ઓપોન એમ પ્લસ એમ પ્લસ એમ. બરાબર છે, તો એમ કોમન, કૌંસમાં આવશે વાય વન પ્લસ વાય ટુ પ્લસ વાય થ્રી ઓપોન એમ પ્લસ એમ પ્લસ એમ થ્રી એમ થઈ જશે. બરાબર છે, એમ એમ કેન્સલ તો વાયમ આવશે, વાયમ આવશે વાય વન પ્લસ વાય ટુ પ્લસ વાય થ્રી ઓપોન થ્રી. ક્લિયર છે, તો જો ત્રણેય કણોના દળ સમાન હોય, દ્વિપરિમાણમાં જો ત્રણેય કણોના દળ સમાન હોય તો તેનો એક્સિયમ આવશે એક્સ વન પ્લસ એક્સ ટુ પ્લસ એક્સ થ્રી બાય થ્રી અને તેનો વાયમ આવશે વાય વન પ્લસ વાય ટુ પ્લસ વાય થ્રી બાય થ્રી. એનો મતલબ એક્સિયમનું સરેરાશ સ્થાન અને વાયમ આવશે વાયમનું સરેરાશ સ્થાન. બરાબર છે, ક્લિયર છે. ઓકે, તો સમજો મિત્રો કે આમ ત્રણ સમાન કણના, આમ ત્રણ સમાન દળોના કણોના બનેલા તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર એ આ ત્રણેય કણોથી બનતા ત્રિકોણના, ચાલો સમજો, માની લઉં કે મારી પાસે આ ત્રણ કણ છે એમ વન એમ ટુ અને એમ થ્રી. જો ત્રણેય કણોના દળ સમાન હોય એટલે કે એમ વન બરાબર એમ ટુ બરાબર એમ થ્રી હોય તો ત્યારે આ ત્રણ કણોનું દ્રવ્યમાન કેન્દ્ર, ત્યારે આ ત્રણ કણોનું દ્રવ્યમાન કેન્દ્ર એ ત્રણેય કણોથી બનતા ત્રિકોણના, ત્રણેય કણોથી બનતા ત્રિકોણના મધ્ય કેન્દ્ર આગળ હશે. બરાબર છે, ત્રણેય કણોથી બનતા ત્રિકોણના મધ્ય કેન્દ્ર આગળ હશે. એનું મધ્ય કેન્દ્ર ક્યાં હશે તો ત્રિકોણના મધ્ય ગાઓનું છેદ બિંદુ. મધ્ય કેન્દ્ર ક્યાં હશે, માની લેમ કે આ ત્રિકોણ છે, આ ત્રિકોણની મધ્ય ગા છે તો મધ્ય ગાઓના કયા બિંદુ આગળ, છેદ બિંદુ આગળ. ક્લિયર છે, તો લખી શકાય કે આમ ત્રણ સમાન દળોના કણોના બનેલા તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર એ આ ત્રણેય કણોથી, કેમ થઈ, ઓકે, આમ ત્રણ સમાન દળોના કણોના બનેલા તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર એ આ ત્રણ કણોથી બનતા ત્રિકોણના મધ્ય બિંદુ અથવા તો મધ્ય કેન્દ્ર, મધ્ય કેન્દ્ર ક્યાં હશે તો ત્રિકોણની
મધ્ય ગાઓના છેદન બિંદુ મધ્ય કેન્દ્ર પર આવેલ હોય છે, આવેલ હોય છે. ક્લિયર છે? તો જો આ ત્રણેય કણોના દળ સમાન હશે તો તેની મધ્ય ગાઓનું છેદ બિંદુ XY અંતરે આ ત્રણ કણોનું દ્રવ્યમાન કેન્દ્ર એટલે કે સેન્ટર ઓફ માસ આવેલું હોય છે. ક્લિયર છે? ક્લિયર છે? છે કોઈ પ્રોબ્લેમ? ઓકે, ચાલો આ આપણે ત્રણ કણોની વાત કરી. હવે દ્વિપરિમાણમાં જ N કણોની વાત કરીએ. જેવી રીતે એક પરિમાણમાં બે કણોની વાત કરી ત્યાર પછી N કણોની વાત કરી, અહીંયા દ્વિપરિમાણમાં આપણે ત્રણ કણોની વાત કરી. હવે દ્વિપરિમાણમાં માની લઉં કે N કણોનું બનેલું તંત્ર છે, બરાબર છે? તો હવે જો દ્વિપરિમાણમાં, હવે જો દ્વિપરિમાણમાં N કણોનું બનેલ તંત્ર હોય અને આ કણો અને આ N કણો અસમરેખ હોય મતલબ શું થશે? એક જ રેખા પર આવેલા નથી, એક જ રેખા પર આવેલા નથી એનો મતલબ દ્વિપરિમાણમાં છે, XY સમતલમાં આવેલા છે. આઈડિયા આવે છે? આ N કણો અસમરેખ હોય, અસમરેખનો મતલબ થશે એક જ રેખા પર આવેલા નથી એનો મતલબ કે એક પરિમાણમાં નથી, XY સમતલમાં આવેલા હશે, બરાબર છે? તો જો દ્વિપરિમાણ એટલે કે XY સમતલમાં N કણોનું બનેલું તંત્ર હોય તો તેના માટે માની લેવું અસમરેખ, આ N કણો અસમરેખ હોય અને જો આ કણોના દળ M1 M2 M3 અપ ટુ MN હોય તથા તેના યામ M1 વાળાનો યામ X1 Y1, M2 વાળાનો યામ X2 Y2, M3 વાળાના યામ X3 Y3, અપ ટુ MN વાળાના યામ જો XN Y N હોય તો તેના દ્રવ્યમાન કેન્દ્રના યામ, તો તેના દ્રવ્યમાન કેન્દ્રના યામ N કણોના બનેલા તંત્રના દ્રકેના યામ, દ્રવ્યમાન કેન્દ્રના યામ. ચાલો સમજો, અહીંયા મારી પાસે શું હતું? ત્રણ કણો હતા, તો XY બરાબર M1 એના યામ છે X1 Y1 પ્લસ M2 ના યામ છે X2 Y2 પ્લસ M3 ના યામ છે X3 Y3 અપન M1 પ્લસ M2 પ્લસ M3. તો જો N કણો હોય તો પ્લસ અપ ટુ MN XN YN અપન પ્લસ અપ ટુ MN આવશે. ક્લિયર છે? ઓકે, તો N કણોના બનેલા તંત્રના દ્રવ્યમાન કેન્દ્રના યામ XY બરાબર બોલો M1 કૌંસમાં આવશે X1 Y1 બરાબર છે વત્તા M2 કૌંસમાં આવશે X2 Y2 વત્તા ક્યાં સુધીના પદોનો સરવાળો? N સુધીના પદોનો સરવાળો, કેમ કે N કણોનું બનેલું તંત્ર છે, બરાબર છે? તો વત્તા MN કૌંસમાં આવશે XN YN. ક્લિયર છે? અપોન M1 પ્લસ M2 પ્લસ ક્યાં સુધીના આવશે? N સુધીના આવશે, કેમ કે N કણોનું બનેલું તંત્ર છે, તો પ્લસ અપ ટુ પ્લસ MN. ક્લિયર છે? ઓકે, તો અથવા આને સમ્મેશનના ફોર્મમાં આ રીતે પણ લખી શકાય, XY બરાબર સમ્મેશન ઓફ I=1 to N MI કૌંસમાં આવશે XI YI બરાબર છે અપન સમ્મેશન ઓફ I=1 to N MI. ક્લિયર છે? છે કોઈ પ્રોબ્લેમ? ઓકે, હવે સમજો, માની લો કે તંત્ર N કણોના બનેલા તંત્રનું કુલ દળ M જેટલું છે, એનો મતલબ કે M1 પ્લસ M2 પ્લસ અપ ટુ પ્લસ MN બરાબર સમ્મેશન I=1 to N MI બરાબર M લખતા XY બરાબર સમ્મેશન I=1 to N MI XY YI અપોન M થશે. અહીંયા સુધી ક્લિયર છે? છે કોઈ પ્રોબ્લેમ? છે કોઈ પ્રોબ્લેમ? આવડશે? ઓકે, ચાલો હવે
જે રીતે અમારે એક્સયામ અને વાયામ અલગ અલગ લખેલા છે એ રીતે એક્સયામ અને વાયામ અલગ અલગ રીતે કઈ રીતે લખી શકીએ? એક્સ અને વાયામ સ્વરૂપે લખતા, બોલો એક્સયામ શું આવશે? એમ વન એક્સ વન પ્લસ એમ ટુ એક્સ ટુ પ્લસ અપ ટુ એમ એન એક્સ એન ઓપન એમ વન પ્લસ એમ ટુ પ્લસ એમ એન. એવી જ રીતે વાયામ શું આવશે? વન વાય વન પ્લસ એમ ટુ વાય ટુ પ્લસ અપ ટુ એમ એન વાય એન ઓપન એમ વન પ્લસ એમ ટુ પ્લસ અપ ટુ એમ એન. એક્સયામ ને એક્સયામ સાથે સરખાવતા, વાયામ ને વાયામ સાથે સરખાવતા, તો એક્સયામ થઈ જશે એક્સયામ બરાબર એમ વન એક્સ વન પ્લસ એમ ટુ એક્સ ટુ પ્લસ અપ ટુ પ્લસ એમ એન એક્સ એન ઓપન એમ વન પ્લસ એમ ટુ પ્લસ અપ ટુ પ્લસ એમ એન. બરાબર છે? છે કોઈ પ્રોબ્લેમ? ઓકે. અને સમેશનના ફોર્મમાં આ રીતે લખી શકાય, સમેશન ઓફ આઈ ઇક્વલ ટુ વન ટુ એન એમ આઈ એક્સ આઈ ઓપોન કેપિટલ એમ લખી શકાય. બરાબર છે? એવી જ રીતે વાયામ થઈ જશે વાયામ બરાબર એમ વન વાય વન પ્લસ એમ ટુ વાય ટુ પ્લસ અપ ટુ પ્લસ એમ એન વાય એન ઓપોન એમ વન પ્લસ એમ ટુ પ્લસ અપ ટુ એમ એન. ક્લિયર છે? ઇઝ ઇક્વલ ટુ સમેશન આઈ ઇક્વલ ટુ વન ટુ એન એમ આઈ વાય આઈ ઓપોન કેપિટલ એમ લખી શકાય. ક્લિયર છે? તો આ છે જ્યારે દ્વિપરિમાણમાં એન કણોનું બનેલું તંત્ર હોય તો તંત્રના દ્રવ્યમાન કેન્દ્રનો એક્સયામ અને વાયામ આ ઇક્વેશનની મદદથી શોધી શકાય. બરાબર છે? છે કોઈ પ્રોબ્લેમ? આવડશે? ઓકે. ચાલો, દ્વિપરિમાણ પછી આપણે આવીએ ત્રિપરિમાણ. ત્રિપરિમાણનો મતલબ થશે ત્રણ અક્ષ એટલે કે એક્સ વાય ઝેડ અક્ષને અનુલક્ષીને. બરાબર છે? એક પરિમાણ એટલે માત્ર એક્સ અક્ષને અનુલક્ષીને, દ્વિપરિમાણ એટલે કે એક્સ વાય અક્ષને અનુલક્ષીને, અને ત્રીજું છે ત્રિપરિમાણ તો એક્સ વાય ઝેડ અક્ષને અનુલક્ષીને. ત્રિપરિમાણ એટલે કે અવકાશમાં કહી શકાય. બરાબર છે? તો અવકાશમાં અથવા તો ત્રિપરિમાણમાં રહેલા એન કણોના, ડાયરેક્ટ એન કણો માટે જ છે, એન કણોના બે માર્કમાં થિયરી પૂછાય છે. એક પરિમાણ, દ્વિપરિમાણ, ત્રિપરિમાણ માટેની થિયરી. બરાબર છે? બનેલા તંત્રના દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન ત્રિપરિમાણ એટલે કે અવકાશમાં રહેલા એન કણોના બનેલા તંત્રના દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન. બરાબર છે? ચાલો, ત્રિપરિમાણ એટલે કે એક્સ વાય ઝેડ અક્ષને અનુલક્ષીને આવશે. બરાબર છે? ઓકે. માની લેવું કે મારી પાસે ત્રિપરિમાણમાં એટલે કે એક્સ વાય ઝેડ અવકાશમાં એન કણો રહેલા છે જેના દળ અનુક્રમે એમ વન એમ ટુ અપ ટુ એમ એન અને તેના યામ અનુક્રમે ત્રિપરિમાણ એટલે એમ વનનો યામ આવશે એક્સ વન વાય વન ઝેડ વન, એમ ટુ માટે એક્સ ટુ વાય ટુ ઝેડ ટુ. બરાબર છે? તો લખી નાખીએ કે ધારો કે ત્રિપરિમાણમાં, ધારો કે ત્રિપરિમાણમાં એન કણો આવેલા છે. ધારો કે ત્રિપરિમાણમાં એન કણો આવેલા છે જેના દળ એમ વન એમ ટુ અપ ટુ એમ એન છે. બરાબર છે? જેમના દળ એમ વન એમ ટુ અપ ટુ એમ એન છે અને જેના સ્થાન અને તેમના સ્થાન તે જેના નહીં તેમના સ્થાન અનુક્રમે તેમના સ્થાન અનુક્રમે એમ વન વાળા માટે એક્સ વન વાય વન ઝેડ વન. બરાબર છે? એમ ટુ માટે એક્સ ટુ વાય ટુ ઝેડ ટુ. બરાબર છે? અપ ટુ એમ એન માટે એક્સ એન વાય એન ઝેડ એન છે. બરાબર છે? તેના સ્થાન એક્સ વન વાય વન ઝેડ વન, એક્સ ટુ વાય ટુ ઝેડ ટુ, અપ ટુ એક્સ એન વાય એન ઝેડ એન છે. ક્લિયર? ઓકે. ચાલો, જો તંત્રના દ્રવ્યમાન કેન્દ્રના યામ, ધારી લઉં કે ધારો કે એક્સ વાય ઝેડ હોય, જો તંત્રના દ્ર કેના યામ એક્સ વાય ઝેડ હોય તો એક્સ વાય ઝેડ બરાબર, ચાલો શું આવશે મિત્રો? બોલો, પહેલામાં એક પરિમાણ હતો એમ વન એક્સ વન પ્લસ એમ ટુ એક્સ ટુ
अप टू एम एन एक्स एन ओपन एम एन प्लस एम टू प्लस एम एन द्विपरिमाण हतु तेम वन एक्स वन वाई वन प्लस एम टू एक्स टू वाई टू प्लस अप टू एम एन एक्स एन ओपन एम एन प्लस एम टू प्लस एम एन बराबर छे। त्रिपरिमाण छे तो शू आवशे एम वन एक्स वन वाई वन झेड वन वत्ता एम टू एक्स टू वाई टू झेड टू वत्ता अप टू वत्ता एम एन एक्स एन वाई एन झेड एन बराबर छे अपोन छेदमा एम वन प्लस एम टू प्लस अप टू प्लस एम एन। क्लियर छे? छे कोई प्रॉब्लम? ओके चलो। अने समेशन फॉर्म में टूंक में लखवू हो तो बोलो समेशन ऑफ आई इक्वल टू वन टू एन एम आई एक्स आई वाई आई झेड आई लखी सकाय अपन समेशन ऑफ एम आई ज्या आई इक्वल आई बराबर छे एक थी एन बराबर छे। अहीं नथी लख्युं अहीं बतावी दीधुं छे ज्या आई बराबर छे वन टू एन। क्लियर छे? छे को प्रॉब्लम? ओके चलो। अथवा तो जो हूँ आने कौश छूटू पड़ा तो एम वन एक्स वन एम वन वाई वन एम वन जेड वन थे एम टू एक्स टू एम टू वाई टू एम टू झेड टू थे एम एन एक्स एन एम एन वाई एन एम एन झेड एन थे छेद एज इट इज रहे पीछे एक्स एम सरवाड़ो एक्स एम साथ वाई एम सरवाड़ो वाई एम साथ झेड एम सरवाड़ो झेड एम साथ करूँ त्यार पीछे त्रोण ने शूँ आप देशों छेद आप देशों वच्चे इक्वल टू है एक्स वाई झेड एम एक्स वाई झेड एम तो एक्स एम ने एक्स एम साथ वाई एम ने वाई एम साथ અને ઝેડિયામને ઝેડિયામ સાથે સરખાવી શકાય બરાબર છે। તો આ બધું ડાયરેક્ટ નાટક કરતા આપણને એક્સિયામ મળશે એક્સિયામ મળશે એમ વન એક્સ વન પ્લસ એમ ટુ એક્સ ટુ પ્લસ અપ ટુ પ્લસ એમ એન એક્સ એન ઓપોન એમ વન પ્લસ એમ ટુ પ્લસ અપ ટુ પ્લસ એમ એન બરાબર છે। અને શોર્ટકટમાં સમેશન એમ આઈ એક્સ આઈ ઓપોન કેપિટલ એમ લખી શકાય જ્યાં કેપિટલ એમ એ એન કણોના બનેલા તંત્રનું કુલ દળ બરાબર છે। એવી જ રીતે વાય એમ થશે એમ વન વાય વન પ્લસ એમ ટુ વાય ટુ પ્લસ અપ ટુ પ્લસ એમ એન વાય એન અપોન એમ વન પ્લસ એમ ટુ પ્લસ અપ ટુ પ્લસ એમ એન બરાબર છે। અને શોર્ટકટમાં સમેશનના ફોર્મમાં સમેશન ઓફ એમ આઈ વાય આઈ अपन कैपिटल एम आ रीते लखी सकाय बराबर छे। एवी ज रीते झेडियम थशे एम वन झेड वन प्लस एम टू झेड टू प्लस अप टू प्लस एम एन झेड एन अपन एम वन प्लस एम टू प्लस अप टू प्लस एम एन थशे बराबर छे। जेने समेशनना फॉर्म में समेशन एम आई झेड आई अपॉन कैपिटल एम लखी सकाय। अहीं त्रणेय में आई बराबर एक बे थी एन सुधी ना पदों बराबर छे अने एम बराबर एम वन प्लस एम टू प्लस अप टू एम एन लखी सकाय एले के तंत्रनु कुल दल। क्लियर छे? छे कोई प्रॉब्लम? छे कोई प्रॉब्लम? अहीं सुधी त्रिपरिमाण में द्रव्य जो एक परिमाण हो तो मात्र एक्सियाम आवशे जो द्विपरिमाण हो तो एक्स वाइयाम एक्सियाम अने वाइयाम आवशे अने जो त्रिपरिमाण हो तो एक्सियाम वाइयाम अने झेडियाम आवशे। त्रणे में इक्वेशन जो एक्सियाम हशे तो मात्र आज एक्स वाई हशे तो आ बे द्विपरिमाण अने त्रिपरिमाण में त्रण। क्लियर छे? छे कोई प्रॉब्लम? छे कोई प्रॉब्लम? छे कोई प्रॉब्लम? ચાલો હવે એક પરિમાણ દ્વિપરિમાણ ત્રિપરિમાણ એક પરિમાણમાં કંઈ દિશા નહીં આવશે પણ ત્રિપરિમાણ અવકાશમાં જો પદાર્થ ગતિ કરતો હોય તો દ્રવ્યમાન કેન્દ્ર એની સાથે સાથે દિશા પણ આવશે દિશા આવશે એટલે કે આપણે સ્થાન સદિશની વાત કરીશું બરાબર છે। તો માની લેમ કે ધારો કે કોઈ એક કોણ જેનો સ્થાન સદિશની વાત કરી લઈએ જનરલી કે ધારો કે મારી પાસે કણ જેને આઈમો કણ કહી દો બરાબર છે। તો ધારો કે આઈમા કણનો સ્થાન સદિશ જે ચેપ્ટર નંબર ફોરમાં ભણી ગયા હશે ત્રિપરિમાણમાં છે માટે ત્રણેય એક્સ વાય ઝેડ આવશે તો આર બરાબર એક્સ આઈ કેરેટ વાય આઈમો કોણ એટલે એક્સ આઈ વાય આઈ જે કેરેટ ઝેડ આઈ કે કેરેટ છે બરાબર છે અને
દ્રવ્યમાન કેન્દ્રનો સ્થાન સદિશ આર બરાબર દ્રવ્યમાન કેન્દ્રનો સ્થાન સદિશ આર બરાબર એક્સઆઈ કેરેટ પ્લસ વાયજે કેરેટ પ્લસ ઝેડ કે કેરેટ છે, બરાબર છે? તો જનરલી શું લખી શકાય? દ્રવ્યમાન કેન્દ્ર આર બરાબર શું લખાશે? સમ્મેશન એમઆઈ. સ્થાન સદિશ છે આરઆઈ, તો સમ્મેશન એમઆઈ આરઆઈ અપોન કેપિટલ એમ. ક્લિયર છે? જો આઈમાં કણનો સ્થાન સદિશ આરઆઈ બરાબર એક્સઆઈ આઈ કેરેટ પ્લસ વાયઆઈ જે કેરેટ પ્લસ ઝેડઆઈ કે કેરેટ હોય અને એક કણોના બનેલા તંત્રનો દ્રવ્યમાન કેન્દ્ર સદિશ આર બરાબર એક્સઆઈ કેરેટ પ્લસ વાયઆઈ કેરેટ પ્લસ ઝેડ કે કેરેટ હોય તો સદિશ આર બરાબર સમ્મેશન ઓફ એમઆઈ આરઆઈ અપોન કેપિટલ એમ લખી શકાય. ક્લિયર છે? છે કોઈ પ્રોબ્લેમ? છે કોઈ પ્રોબ્લેમ? ઓકે. છે કોઈ પ્રોબ્લેમ? ઓકે. ચાલો હવે માની લે કે જો ઉગમ બિંદુ પર આપેલા કણોના દ્રવ્યમાન કેન્દ્ર પર લેવામાં આવે, ઉગમ બિંદુને આપેલા કણોના તંત્રના દ્રવ્યમાન કેન્દ્ર પર લેવામાં આવે, સમજો પહેલા. હવે જો ઉગમ બિંદુને આપેલ કણોના તંત્રના દ્રવ્યમાન કેન્દ્ર પર લેવામાં આવે, દ્રવ્યમાન કેન્દ્ર પર લેવામાં આવે તો ઉગમ બિંદુ માટે એક્સ ઝીરો વાય ઝીરો ઝેડ ઝીરો થઈ જશે, બરાબર છે? તો જો ઉગમ બિંદુને આપેલા કણોના દ્રવ્યમાન કેન્દ્ર પર લેવામાં આવે તો એન કણોના બનેલા તંત્ર માટે સમ્મેશન આર બરાબર ઝીરો થશે. આર બરાબર ઝીરો થશે માટે સમ્મેશન ઓફ એમઆઈઆરઆઈ ઓપન એમ બરાબર પણ ઝીરો થશે. સમ્મેશન ઓફ એમઆઈઆરઆઈ ઓપન એમ બરાબર ઝીરો માટે સમ્મેશન ઓફ એમઆઈઆરઆઈ બરાબર ઝીરો લખી શકાય, બરાબર છે? કે જો તેનું દ્રવ્યમાન કેન્દ્ર ઉગમ બિંદુ પર હોય તો ઉગમ બિંદુ માટે એક્સ વાય ઝેડ ત્રણેય એમ કેવા હશે? શૂન્ય. માટે આર બરાબર ઝીરો. આર બરાબર ઝીરો માટે સમ્મેશન એમઆઈઆરઆઈ ઓપન એમ બરાબર ઝીરો. સમ્મેશન એમઆઈઆરઆઈ ઓપન એમ બરાબર ઝીરો માટે સમ્મેશન એમઆઈઆરઆઈ બરાબર ઝીરો. ક્લિયર છે? તો આ વાત થઈ આપણી એક પરિમાણમાં, દ્વિપરિમાણમાં અને ત્રિપરિમાણમાં દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન નક્કી કરવા માટેની રીત, જે બે માર્કમાં એક્ઝામમાં ઘણી બધી વખત પૂછાય છે, બરાબર છે? છે કોઈ પ્રોબ્લેમ? છે કોઈ પ્રોબ્લેમ? ઓકે. તો આજે અહીંયા સુધી કમ્પ્લીટ કરીશું. જો ફર્સ્ટ તમને એક પરિમાણમાં આવડી જશે તો ઇઝી જ છે, તમને દ્વિપરિમાણ પણ આવડી જશે અને ત્રિપરિમાણ પણ આવડી જશે, બરાબર છે? છે કોઈ પ્રોબ્લેમ? ઓકે. જો કોઈ પ્રોબ્લેમ હોય તો કોન્ટેક્ટ કરી શકો છો, હજુ પણ કહું છું, જો કોઈ પ્રોબ્લેમ હોય તો તમે કોન્ટેક્ટ કરી શકો છો. બોલે તેના બોર વેચાય એવું ધ્યાન રાખજો. માત્ર વિડીયો જોયા કરશો તો કંઈ જ ખબર પડવાની નથી, ત્યારે ખબર પડી જશે, પણ જો સમજ નહીં પડે ને પૂછશો નહીં તો આઈડિયા આવશે નહીં, બરાબર છે? એટલે મહેરબાની કરીને જો કોઈ પ્રોબ્લેમ હોય તો કોન્ટેક્ટ મી કોન્ટેક્ટ કરી શકો છો. ક્લિયર? ઓકે. થેન્ક યુ.